वड़वा वॉशिंग घाट खाते आरोग्य विभाग संचालित आरोग्य केंद्रना स्टाफ द्वारा दवाना जत्था ने आग ने हवाले करी नाश कर्यो होवानी राव। वड़वा वॉशिंग घाट खाते महानगर पालिकाना आरोग्य विभाग द्वारा संचालित शहरी प्राथमिक आरोग्य केंद्र चाले छे। आ आरोग्य केंद्रनी पाछळनी साइडमां दवानो जत्थो सळगाववामां आव्यो हतो, जेनी जाण जागृत नागरिक द्वारा समय मीडियाने करवामां आवता अमारी टीमे स्थळ पर दोड़ी जई तपास करता चालू वर्षनी दवाने आगमां होमीने नाश कर्यो होवानो कारसो सामे आव्यो हतो। शहर महानगर पालिकाना शहरोनी अंदर जे हेल्थ सेंटर बनावामां आवेला छे, ए हेल्थ सेंटरोनी अंदर जे दवाओनो स्टॉक राखवामां आवे छे अने आ हेल्थ सेंटरनी अंदर जे दवाओ आपवामां आवे छे ए दवाओनो स्टॉक जे चालू अने वेलिडिटीवाळी दवाओ होय छे एनो पण आ लोको नाश करी अने कचराना रूपनी अंदर घन कचराની અંદર નાખીને એનો બાળીને નાશ કરી દેવામાં આવે છે। તો આ મોંઘી દવાઓનો નાશ શા કારણે કરવામાં આવે છે, શેના માટે કરવામાં આવે છે અને શા કારણે આ દવાઓનો નાશ કરી દેવામાં આવે છે એની પણ કોઈ માહિતી આ લોકો પાસે હોતી નથી। આ બનાવની ગંભીરતા લઈ અમારી ટીમે આરોગ્ય અધિકારી સમક્ષ ફરિયાદ કરી છે। હવે એ જોવાનું રહ્યું કે આ દવાના જથ્થાને શા માટે નાશ કરવામાં આવ્યો છે તે અંગેનો માત્ર ખુલાસો લેવામાં આવે છે કે પછી તેની સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે એ તો સમય જ બતાવશે। સંગઠ ખાતે જે આવેલ આરોગ્ય કેન્દ્ર છે તેની પાછળની સાઈડમાં આરોગ્ય કેન્દ્ર દ્વારા લગભગ ઘણી બધી દવાઓનો નાશ કરવામાં આવ્યો છે જે હજી એક્સપાયરી પણ નથી થઈ। તો આ બાબતે શું આમાં પગલાં લઈ શકાય, કેવી રીતની એની પ્રોસિજર હોય છે, શું હોય છે આમાં? એમાં દવા માનો કે એક્સપાયર થઈ ગઈ હોય તેને નાશ કરવાની એક ચોક્કસ પદ્ધતિ હોય અને આ કમિટી બનાવીને અને બધાને જાણ કરીને એને એવું કરવાનું હોય અને એક્સપાયર ન થયું હોય એને નાશ કરી શકાતું નથી। અને અગર થયું છે અમે એને ખુલાસા માંગશું અને આગળની આપણા જે ખાતાકીય જે પદ્ધતિઓ છે એ મુજબ એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે। કેવા પ્રકારના એક્શન, કેવા પ્રકારના પગલાઓ ભરી શકાય છે એમાં? એને દવાને જે જેટલા છે સ્ટોકમાં જેને રેટ હોય એને પગારમાંથી રિકવરી પણ કરી શકીએ અને શિક્ષાત્મક પગલાં પણ કરી શકીએ।